હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આખરે ભગા બારડની સજા ઉપર થઈ ગયો છે સ્ટે. આ સમગ્ર મામલે તેમણે અરજી કરી હતી અને હાઈકોર્ટ પર જે અરજી કરવામાં આવી હતી તેમાં આખરે ભગા બારડને સ્ટે મળી ચૂક્યો છે. આ પહેલા સેશન કોર્ટની અંદર આ સમગ્ર મામલો ચાલ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને હવે ભગા બારડની સજા પર સ્ટે આપવા માટે હાઈકોર્ટમાં કરેલી અરજીનો જે સમગ્ર કેસ છે એ મામલે ચુકાદો આવ્યો છે અને હાઈકોર્ટે ભગા બારડની સજા પર સ્ટે આપી દીધો છે. આપણે જણાવીએ કે વેરાવળ સેશન કોર્ટે સ્ટે નહોતો આપ્યો અને તેને જ કારણે હાઈકોર્ટે આ અંગે પોતાનું વલણ પણ સ્પષ્ટ કરી દીધું છે અને તારણ પણ એ આપ્યું છે કે આ સમગ્ર મામલે સ્ટે મળવો જોઈએ અને હાઈકોર્ટે આખરે ભગા બારડની સજા માટેની જે અરજી હતી તેમાં તેણે સ્ટે આપી દીધો છે. વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા હાર્દિક ભટ્ટ. હાર્દિક, શું છે આ સમગ્ર કેસની વિગતો? જયેશ, ગઈકાલે જે ભગાભાઈ બારડ છે કે જેઓ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે, તેમણે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરી હતી અને જે કન્વિક્શન પર સ્ટે આપવા માટે સેશન્સ કોર્ટે ઇન્કાર કર્યો હતો તેના વિરુદ્ધમાં અરજી કરી હતી. સાથે જ એવું પણ કારણ આપ્યું હતું કે સેશન્સ કોર્ટે યોગ્ય કારણો આપ્યા સિવાય ફરીથી અરજી તેમની છે તે ફગાવી દીધી છે તેમના કન્વિક્શન પરની. તેથી આ મામલે ફરીથી રિવ્યુ થવો જોઈએ એ પ્રકારની અરજી તેમણે ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી. આજે ભગાભાઈ બારડ માટે કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટમાંથી રાહતના સમાચાર આવ્યા છે અને ભગાભાઈ બારડની સજા પર સ્ટે આપવા માટે હાઈકોર્ટમાં જે અરજી તેમણે કરી હતી તેમાં પણ ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. વેરાવળની સેશન્સ કોર્ટે સ્ટે ન આપવાના જે કારણો આપ્યા હતા તે યોગ્ય ન હોવાનું ગુજરાત હાઈકોર્ટ છે તેનું તારણ રહ્યું છે આમાં. આભાર હાર્દિક. તો હાર્દિક જણાવ્યું તે પ્રમાણે સેશન કોર્ટ સ્ટે નહોતો આપ્યો અને તેને લઈને ભગા બારડ હાઈકોર્ટ ગયા હતા જ્યાં હાઈકોર્ટે ભગા બારડની સજા પર આપી દીધો છે હવે સ્ટે.